गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? मजा में? हूँ हेमल सर अने आजना बायोलॉजी नवा लेक्चर नी अंदर आप सर्व विद्यार्थी मित्रों स्वागत करूँ छू। गुड मॉर्निंग। आपणे भणी रह्या छीए धोरण 12 साइंस चैप्टर नंबर 7 उद्विकास। आज आप एक इंटरेस्टिंग टॉपिक अंगे बात करवानी छे, जे कदाच हूँ कहूँ तमने कि आपणा माटे साव नवो ज छे, कि जेनी आपणी पासे कोई पण प्रकारनो बेज ज नथी। हवे आ बेजलेस ટોપિકની વાત કરવાની છે, ગુજરાત બોર્ડની અંદર, ગુજકેટની અંદર અને નીટની અંદર, એની અંદર લગભગ આમાંથી એમસીક્યુ ક્યાંક ને ક્યાંક રહેતો હોય છે। ટોપિકનું નામ છે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત। ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હતા હાર્ડી અને જર્મનીના વૈજ્ઞાનિક હતા વિનબર્ગ। ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાર્ડી અને જર્મનીના વૈજ્ઞાનિક વિનબર્ગ એ બંને સાથે મળી અને વસ્તીજનીન વિદ્યાને સમજાવતો એક સિદ્ધાંત આપેલો છે। આ સિદ્ધાંતનું નામ છે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત। ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાર્ડી, જર્મનીના વૈજ્ઞાનિક વિનબર્ગ એમણે બંને સાથે મળી અને વસ્તીજનીન વિદ્યાને સમજાવતું જે એક સિદ્ધાંત રજૂ કર્યો ને મિત્રો, આ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત તરીકે ઓળખાય છે। હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતની સમજૂતી બે વસ્તુ દ્વારા તમે આપી શકો છો, એક જનીન સેતુ અને બીજું થશે જનીન આવૃત્તિ, જનીન પુલ અને જનીન આવૃત્તિ। આ બે વસ્તુ દ્વારા તમે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતની સમજૂતી આપી શકો છો। જો આખો ટોપિક સમજવાનો છો, સમજાશે તો એમસીક્યુ સોલ્વ કરી શકશો। આ વખતે આમાંથી એક એમસીક્યુ હતો, આકૃતિ છે ને, જે એ આકૃતિમાંથી એક એમસીક્યુ આ વખતે આપવામાં આવેલો હતો। આપણા ગુજરાત બોર્ડના જે પેપર હતું, લેટેસ્ટ પેપર આપ્યું આપણે, એની અંદર આ વસ્તુ હતો। એટલે કે કોઈ પણ વસ્તી છે ને, એની અંદર જનીનોની આવૃત્તિ મતલબ રિપીટેટિવ જનીનોનું જે પ્રમાણ શોધવા માટે જે વપરાતી સિદ્ધાંત છે ને, એને આપણે એને જનીન આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ। કોઈ પણ વસ્તી છે એની અંદર હાજર રહેલા રિપીટેટિવ જનીનોનું પ્રમાણ હોય ને, એને જનીન આવૃત્તિ કહેવામાં આવે છે। બે વસ્તુ, એક તો જનીન સેતુ, જનીન પુલ, જનીન પુલ અને જનીન આવૃત્તિ, હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત બે વસ્તુ દ્વારા સમજાવી શકાય, જનીન પુલ અથવા જનીન સેતુ અને જનીન આવૃત્તિ। એક થશે જનીન પુલ અથવા તો જનીન સેતુ અને બીજી વસ્તુ થશે જનીન આવૃત્તિ। જનીન સેતુ એટલે શું? કોઈ બી વસ્તી તમે લઈ લ્યો ને, કોઈ બી વસ્તીમાં હાજર રહેલા, કોઈ પણ વસ્તીમાં હાજર રહેલા વૈકલ્પિક કારકોનો કુલ સરવાળો, વસ્તીમાં હાજર રહેલા વૈકલ્પિક કારકોનો કુલ સરવાળો એને કહેવાય જનીન પુલ અથવા તો જનીન સેતુ, જીન પુલ, કોઈ પણ વસ્તીમાં હાજર રહેલા વૈકલ્પિક કારકોનો કુલ સરવાળો એટલે જનીન પુલ। વૈકલ્પિક કારક એટલે શું? હજી આપણે જેનેટિક્સવાળો ચેપ્ટર નથી ભણ્યા એટલા માટે આ શબ્દ આપણા માટે નવો છે, તો પહેલાં એનું એક્સપ્લેનેશન આપી દઉં। વૈકલ્પિક કારક એટલે શું? તો કે કોઈ પણ વસ્તી છે ને, કોઈ પણ સજીવ હોય ને, એની અંદર એક જ લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર જ્યારે બે કારકો હોય, જ્યારે કોઈ પણ સજીવની અંદર કોઈ પણ એક જ લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર કારકોની સંખ્યા બે હોય, તો આ બંને કારકોને એકબીજાના વૈકલ્પિક કારક કહેવામાં આવે છે। કોઈ પણ સજીવની અંદર કોઈ પણ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર કારકોની સંખ્યા જો બે હોય, તો આ બંને કારકોને એકબીજાના વૈકલ્પિક કારક કહેવામાં આવે છે। એ કોઈ પણ સજીવ છે, લાઈક આપણે આખે આખું બોડી બનાવવા માટેનો જનીનોનો એક સેટ છે ને પપ્પા સાઈડથી આવે ને એક સેટ આખે આખો મમ્મી સાઈડથી આવે, બરાબર? આંખના કલર માટે તો કે આપણી પાસે બે જનીનો છે, વાળની પેટર્ન માટે આપણી પાસે બે જનીનો છે, એક મમ્મીવાળું ને એક પપ્પાવાળું, રાઈટ? એટલે કોઈ પણ એક જ લક્ષણ છે એની અંદર હાજર રહેલા, કોઈ પણ એક જ લક્ષણ છે એની અભિવ્યક્તિ માટે હાજર રહેલા બે કારકો એકબીજાના વૈકલ્પિક કારક તરીકે ઓળખાય છે। તો કોઈ પણ વસ્તીની અંદર જેટલા પણ સભ્યો આવેલા છે, લાઈક ગુજરાતી તરીકે આપણે બધા એક જનીન પુલ શેર કરીએ છીએ, રાઈટ? જનીન પુલ ઘણા બધા હોઈ શકે છે, ગુજરાતી તરીકે આપણે એક જનીન પુલ બનાવીએ, ભારતીય તરીકે આપણે જનીન પુલ બનાવીએ, કાઠિયાવાડી તરીકે આપણે એક જનીન પુલ બનાવીએ, આપણી જ્ઞાતિ છે એમાં જ જનરલી આપણે મેરેજ કરતા હોઈએ છીએ, તો આપણી જ્ઞાતિની અંદર હાજર રહેલા બધા જ સજીવો છે, બધા જ વ્યક્તિઓ છે એના જનીનોનો કુલ સરવાળો એને જનીન પુલ કહેવામાં આવે છે, રાઈટ? જનીન આવૃત્તિ એટલે શું? તો કે વસ્તીમાં જનીનોનું જે પ્રમાણ મળે છે ને, એ પ્રમાણને જનીન આવૃત્તિ કહેવાય, જનીનોનો સરવાળો એટલે જનીન પુલ, અને જનીનોનું રિપીટેટિવ જનીનોનું પ્રમાણ એટલે જનીનોની આવૃત્તિ। રિપીટેટિવ વસ્તીમાં
હાજર રહેલા સજીવો છે એની અંદર રિપીટેટિવ જનીનોનું જે પ્રમાણ રહેશે ને એને જનીન આવૃત્તિ કહેવાય. મિત્રો, જો આપણા પેરેન્ટ્સના મેરેજ આપણી જ્ઞાતિમાં જ થયા હોય, પહેલાં ચોકવટ કરું છું, જો આપણા પેરેન્ટ્સના મેરેજ આપણી જ્ઞાતિમાં જ થયા હોય ને તો આપણી પાસે જનીન પુલ કયો છે? આપણી પાસે જનીનો ક્યાંથી આવ્યા? તો કે આપણી પાસે જનીનો આવ્યા આપણા જનીન પુલમાંથી જ આવ્યા. ઇટ મીન્સ આપણામાં આપણી જ્ઞાતિની છાંટ જોવા મળે કે ભાઈ આ વ્યક્તિ બ્રાહ્મણ હોઈ શકે, આ વ્યક્તિ દરબાર હોઈ શકે, આ વ્યક્તિ પટેલ હોઈ શકે, આ વ્યક્તિ જૈન હોઈ શકે. શું કામ? કારણ કે જો પેરેન્ટ્સના મેરેજ આપણી જ્ઞાતિમાં જ થયા હશે ને તો આપણે ક્યાં જનીનો છે આપણી પાસે? આપણી જ્ઞાતિ માયલા જ જનીનો આપણી અંદર છે અને આપણી અંદર આપણી જ્ઞાતિ માયલા જ જનીનો હાજર છે ને, એટલા માટે આપણામાં આપણી જ્ઞાતિની છાંટ જોવા મળે છે. રાઈટ? જો અલગ અલગ જો ઇન્ટરકાસ્ટ મેરેજ છે તો બે જીન પુલ કેવા છે? બે જીન પુલ ડિફરન્ટ છે ને, બેના જનીન પુલ કેવા હતા? જુદા જુદા હતા. એટલા માટે બંનેના જનીનોની જે આવૃત્તિ છે એ મેચ નહીં થાય એટલે નવા જનીનોના કોમ્બિનેશન ક્રિએટ થતા હોય છે. રાઈટ કે નહીં? જોજો, એટલે જ આપણે બે વસ્તુ બધાય જ્ઞાતિનું પોતપોતાનું સાતત્ય જળવાઈ રહે ને, બધાયની પોતપોતાની સ્પેશિયાલિટીઝ જળવાઈ રહે ને, એટલા માટે આપણા સમાજની અંદર બે વસ્તુની આપણે વાત કરતા હોય. પહેલું, એક તો ઇન ફેમિલી મેરેજ નહીં કરવાના, અને સેકન્ડ થિંગ, જ્ઞાતિની બહાર પણ મેરેજ નહીં કરવાના. હે, જ્ઞાતિની બહાર મેરેજ ના કરાય અને ઇન ફેમિલી મેરેજ નહીં કરવાના. બે વસ્તુની આપણે મતલબ ફોર્સફુલી આ વસ્તુ આપણે આગળ પડાવવામાં આવતી હોય છે જેથી કરીને જેની આવૃત્તિ છે ને એ ડિસ્ટર્બ ના થાય. બરાબર? બધી જ્ઞાતિ છે એની પોતપોતાનું અસ્તિત્વ જળવાઈ રહે. રાઈટ? તો આ બે શબ્દ સમજાણા, જનીન સેતુ અને જનીન આવૃત્તિ, કોઈ પણ વસ્તીમાં હાજર રહેલા જનીનોનો કુલ સરવાળો. એને શું કહેવામાં આવે છે? કોઈ પણ વસ્તીમાં હાજર રહેલા જનીનોનો કુલ સરવાળો, એને જનીન પુલ કહેવામાં આવે છે, અને જનીનોનું પ્રમાણ છે એને જનીન આવૃત્તિ કહેવામાં આવે છે. જનીનોનું પ્રમાણ જનીન આવૃત્તિ અને જનીનોનો સરવાળો એટલે જનીન પુલ. ઓકે, ચાલો હવે શું કહે છે કે આ આ જનીન પુલ છે ને, જનીનોનો સરવાળો અને જનીનોનું પ્રમાણ, વૈકલ્પિક કારકોનો કુલ સરવાળો અને જનીનોનું પ્રમાણ, કારકોની આવૃત્તિ, વૈકલ્પિક કારકોનો કુલ સરવાળો અને જનીનોનું પ્રમાણ. સિમ્પલ લેંગ્વેજમાં તમને સાવ કહું છું કે જનીનોનું રિપીટેટિવ જનીનોનું પ્રમાણ એટલે જનીન આવૃત્તિ અને કારકોનો કુલ સરવાળો એટલે જનીન પુલ. ઓકે, હવે હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત છે ને એ કેના માટે વપરાય છે? તો કે જનીનોના વૈકલ્પિક સ્વરૂપો કે જનીનોના સ્થાનની આવૃત્તિ શોધવા માટે આ સિદ્ધાંત વપરાય. આ સિદ્ધાંત જનીનોના વૈકલ્પિક સ્વરૂપો ના સ્થાન કે જનીનોની આવૃત્તિ શોધવા માટે વપરાય. જનીનોની આવૃત્તિ અચળ ક્યારે જળવાઈ રહી છે? જનીન પુલની અંદર વેરિએશન ક્યારે ન આવે? જનીન પુલમાં વેરિએશન ક્યારે ન આવે? વિચાર કરો તમે કે ક્યારે જનીનોની આવૃત્તિ છે એ પેઢી દર પેઢી અચળ ક્યારે જળવાઈ રહેશે? જનીનોની આવૃત્તિ હોય એ ક્યારે પેઢી દર પેઢી એકધારીને એક સરખી અચળ જળવાઈ રહે? વિચાર કરો. જ્યારે નૈસર્ગિક પસંદગીની તકો વધારે હોય ને, જ્યારે નૈસર્ગિક પસંદગીની તકો વધારે હોય, જ્યારે નૈસર્ગિક પસંદગીની તકો વધારે હોય ત્યારે જનીન આવૃત્તિ અચળ જળવાઈ રહે છે. સમજાય છે આ વસ્તુ? નૈસર્ગિક પસંદગીની તકો વધારે હોય ને તો જનીન આવૃત્તિ પેઢી દર પેઢી અચળ જળવાઈ રહેશે. જનીન આવૃત્તિ પેઢી દર પેઢી અચળ ક્યારે જળવાઈ રહી? જવાબ, તો કે જ્યારે જનીનો આવૃત્તિ પેઢી દર પેઢી અચળ ત્યારે જળવાઈ રહેશે કે જ્યારે નૈસર્ગિક પસંદગીની તકો વધારે હોય. હવે આપણે એક વિચાર કરીએ. એક નાનું ગામડું છે, જોજો,
50 100 ફેમિલી ગામડાની અંદર રહે છે. નાનું એવું ગામ છે કે જેની અંદર 50 100 ફેમિલીઝ વસવાટ કરે છે. ઓકે, તો ત્યાં આગળ જોબ ઓપોર્ચ્યુનિટીઝ કેવી રહેશે તમારા મનમાં વિચાર કરતા જજો. એક નાનું એવું ગામ છે બરાબર કે જ્યાં આગળ જોબ ઓપોર્ચ્યુનિટીઝ કેવી રહેશે, 50 100 ફેમિલી માંડ રહે છે, અને અમદાવાદ છે. તો અમદાવાદની અંદર જોબ ઓપોર્ચ્યુનિટીઝ કેવી રહેશે, અને એક નાનું એક ગામ લઈ લો તમે કોઈ બી, આપણે રાજકોટ જતા વચ્ચે ફલ્લા ગામ આવે છે, બધાય જોયું જ હશે. ફલ્લા ગામની અંદર જોબ ઓપોર્ચ્યુનિટીઝ કેવી રહેશે અને અમદાવાદની અંદર જોબ ઓપોર્ચ્યુનિટીઝ કેવી રહેશે. અહીં જોબ ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે નોકરી કરવાની તકો, એને હું પસંદગી અને એને હું પ્રાકૃતિક પસંદગી, નૈસર્ગિક પસંદગી તરીકેની તક તરીકે લઉં છું. તો ક્યાં આગળ વધારે જોબ ઓપોર્ચ્યુનિટી રહેશે? અમદાવાદમાં ને અમદાવાદની અંદર જોબ ઓપોર્ચ્યુનિટીઝ વધારે છે, અને અમદાવાદની અંદર જોબ ઓપોર્ચ્યુનિટીઝ વધારે છે એટલા માટે અમદાવાદમાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ વધારે છે ને, એટલા માટે અમદાવાદથી તમારે માઇગ્રેટ કરીને બીજે ક્યાંય નહીં જવું પડે. ફલ્લાની અંદર જોબ ઓપોર્ચ્યુનિટીઝ, નોકરી ધંધાની તકો પ્રમાણમાં કેવી છે, ઓછી છે. રાઈટ, કે ભાઈ મારા પપ્પા સરકારી નોકરી કરતા હોય, જો મારા પપ્પા સરકારી નોકરી કરતા હોય અને હું ફલ્લાની અંદર રહેતો હો, તો મારે ફલ્લા છોડી અને બીજે જવું જ પડે, માઇગ્રેટ મારે કરવું જ પડશે. એ કે નોટ સ્ટે ધેર, વાય? કારણ કે ત્યાં આગળ બે ચાર દુકાન હોઈ શકે, એમ એવી બધી મોટી ખરી કંઈ દુકાન નહીં થઈ શકે, કે નહીં કંઈ તમને એવું મોટી જોબ મળી નહીં ત્યાં આગળ. તો સ્વાભાવિક છે કે માઇગ્રેટ કરીને કાં તો રાજકોટ આવવું પડશે, કાં તો જામનગર આવવું પડે, કાં તો ધ્રોલ જવું પડે, વેરેવર જ્યાં આગળ તમને નોકરી મળે ત્યારે. એટલે સ્થળાંતરણ કરે છે ને, જે ગામડાથી માણસો સ્થળાંતરિત કરી અને સિટી તરફ જાય છે ને, શું કામ? કારણ કે સિટીમાં નૈસર્ગિક પસંદગીની તકો વધારે છે, ગામડામાં નૈસર્ગિક પસંદગીની તકો પ્રમાણમાં ઓછી છે, જોબ ઓપોર્ચ્યુનિટીઝ પ્રમાણમાં ઓછી છે. એટલા માટે નૈસર્ગિક પસંદગીની તકો પ્રમાણમાં ઓછી છે. સિટીની અંદર નૈસર્ગિક પસંદગીની તકો કેવી છે? તો કે સિટીમાં નૈસર્ગિક પસંદગીની તકો પ્રમાણમાં વધારે છે. અમદાવાદમાં વિચાર કરો તમે, ખંભાળિયાની સાપેક્ષમાં જામનગરની અંદર નૈસર્ગિક પસંદગીની તકો વધારે હોય, જામનગરની સાપેક્ષમાં રાજકોટમાં નૈસર્ગિક પસંદગીની તકો વધારે હોય, રાજકોટની સાપેક્ષમાં અમદાવાદની અંદર નૈસર્ગિક પસંદગીની તકો વધારે હોય, હોય ને કે ના હોય? હે, કારણ કે ત્યાં આગળ કામ વધારે થાય છે, ત્યાં વિવિધ દિશામાં વિકાસ થયેલો છે. નાના સેન્ટરની અંદર વિકાસ પ્રમાણમાં ઓછો થયો હોય, એક ચોક્કસ સ્પેસિફિક દિશાની અંદર જ વિકાસ થયો હોય, પણ અમદાવાદની અંદર તમે જુઓ તો અલગ અલગ દિશામાં તમને, મતલબ કોઈ પણ વ્યક્તિને કામ કરવું છે ને તો અમદાવાદની અંદર 100 એ 100% એને કામ મળી જાય. પણ કદાચ ફલ્લાની અંદર આપણે વાત કરીએ તો આપણે કામ કરવું છે, છતાંય આપણે કામ મળશે નહીં. પોસિબિલિટી છે, નાની આજુબાજુમાં નાના નાના ગામ છે, તો એ ગામની અંદર એક નૈસર્ગિક પસંદગીની તકો આજે ઓછી છે, એટલે આપણે જે કામ જોઈએ એટલે એ કામ મળતું નથી. જેટલા પ્રમાણમાં કામ જોઈએ છે એટલા પ્રમાણમાં કામ મળતું નથી. કામ મળતું નથી એટલે માણસો ગામડેથી સિટીની અંદર માઇગ્રેટ થાય છે. માણસો ગામડેથી સિટીની અંદર માઇગ્રેટ થાય તો સિટીની અંદર જનીન પુલ વધ્યું ને. હે, તો હવે એમ કહે છે કે જનીન આવૃત્તિ છે, નૈસર્ગિક પસંદગીની તકો વધારે હોય ને તો જનીન આવૃત્તિ પેઢી દર પેઢી અચળ જળવાઈ રહી છે. આપણે એમ કહીએ કે આપણી જ્ઞાતિની અંદર, જોજો આપણી જ્ઞાતિની અંદર આપણે જેવું જોઈએ એવું પાત્ર મળી જતું હોય મેરેજ કરવા માટે, તો ઓબ્વિયસ છે કે આપણે આપણી જ્ઞાતિ મૂકીને બીજી જ્ઞાતિમાં જવાની જરૂર જ નથી. જો જ્ઞાતિ મોટી હશે, પહેલાં નૈસર્ગિક પસંદગીની તકો વધારે છે એટલે કે જ્ઞાતિ મોટી હશે, હે, જો જ્ઞાતિ મોટી હશે તો આપણે જેવું પાત્ર જોઈએ છીએ એવું પાત્ર આપણી જ્ઞાતિમાં મળી જશે, અને જો આપણે જોઈએ છીએ એવું પાત્ર આપણી જ્ઞાતિમાં જ મળી જાય તો પછી આપણે બીજી જ્ઞાતિમાં જવાની જરૂર છે કે નથી? હે, છે કે નથી? શું લાગે છે? નથી ને જરૂર? હે, એનો અર્થ એવો થયો કે મોસ્ટ ઓફ ધ પીપલ કાસ્ટમાં જ મેરેજ કરે છે, અને મોસ્ટ ઓફ ધ પીપલ કાસ્ટમાં મેરેજ કરે છે એટલે વૈકલ્પિક કારકોની આવૃત્તિ પેઢી દર પેઢી એકધારી અને એક સરખી તેમજ અચળ જળવાઈ રહી છે. બેસે છે કન્સેપ્ટ મનની અંદર? કે કોઈ પણ વસ્તીની અંદર જનીનોની જનીન આવૃત્તિ પેઢી દર પેઢી એકધારી એક સરખી ક્યારે જળવાઈ રહેશે? તો કે જ્યારે નૈસર્ગિક પસંદગીની તકો વધારે હશે ને ત્યારે જનીન આવૃત્તિ પેઢી દર પેઢી એકધારી અને એક સરખી જળવાઈ રહે છે.
બેસે કન્સેપ્ટ મનની અંદર આ સ્ટેટમેન્ટ આ ત્રણે ત્રણ આટલું સમજણું. પહેલાં ઇંગ્લેન્ડના હાર્ડી, જર્મનીના વિનબર્ગ, બે ભેગા મળી અને વસ્તીજનીન વિદ્યાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એના માટે એને બે કન્સેપ્ટ લીધા, કન્સેપ્ટ નંબર 1 જનીન પુલ અને કન્સેપ્ટ નંબર 2 જનીન આવૃત્તિ. જનીન પુલ એટલે શું? કોઈ પણ વસ્તીમાં હાજર રહેલા વૈકલ્પિક કારકોનો કુલ સરવાળો, લાઈક હું બ્રાહ્મણ છું બરાબર, તો મારી જ્ઞાતિની અંદર જેટલા પણ સભ્યો આવેલા છે ને એ બધા જ સભ્યોના બધા વૈકલ્પિક કારકો ભેગા કરો. લાઈક આંખના કલર છે તો આંખના કલર માટેના બધા વૈકલ્પિક કારકો ભેગા કરો, ચામડીના રંગ માટેના બધા વૈકલ્પિક કારકો ભેગા કરો, હેરની પેટર્ન માટેના બધા વૈકલ્પિક કારકો ભેગા કરો, તો એને કહેવાય જનીન પુલ. હવે એ જનીન પુલમાંથી મારા શરીરની અંદર કેટલા આપણી જ્ઞાતિ માઇલા જનીનો છે? મારા પેરેન્ટ્સના મેરેજ જ્ઞાતિમાં ત્યાં છે. ઇટ મીન્સ મારી પાસે જ્ઞાતિ માઇલો જ જનીન પુલ છે. ઇટ મીન્સ મારી પાસે જનીન આવૃત્તિ કેવી છે? તો કે જ્ઞાતિ માઇલી છે. એટલા માટે મારી અંદર તમને બ્રાહ્મણ તરીકેની છાંટ જોવા મળે, વ્યવહાર વર્તનની અંદર જોવા મળે, તમને બોલીમાં એવી વસ્તુ જોવા મળશે. હે બરાબર, તો જનીન આવૃત્તિ થયું. આ સિદ્ધાંત વૈકલ્પિક કારકોના સ્થાન અને જનીનોની આવૃત્તિ શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. નૈસર્ગિક પસંદગીની તકો વધારે હોય ને તો જનીન આવૃત્તિ પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે છે બરાબર અને સ્થિર રહે છે. ક્યારે સ્થિર રહેશે? તો કે જ્યારે નૈસર્ગિક પસંદગીની તકો વધારે છે ને. તો રાઈટ, નાના સિટીની જનીન આવૃત્તિ અચળ ના જળવાઈ રહી, પણ હા મોટા સિટીની જનીન આવૃત્તિ અચળ જળવાઈ રહી. શું કામ જળવાઈ રહેશે? તો કે આગળ નૈસર્ગિક પસંદગીની તકો વધારે છે તો કોઈ માઇગ્રેટ કરીને બહાર જવાની જરૂર નહીં પડે, માઇગ્રેટ કરીને બહાર જવાની જરૂર નહીં પડે તો નૈસર્ગિક પસંદગીની તકો વધી જશે. ઓકે, ચાલો હવે હાર્ડી વિનબર્ગ સિદ્ધાંત છે ને તે આ સિદ્ધાંત અનુસાર વૈકલ્પિક કારકોની આવૃત્તિ કેટલી રહેશે? એક હોય. વૈકલ્પિક કારકોની આવૃત્તિનો કુલ સરવાળો, આવૃત્તિ નહીં પણ આવૃત્તિનો કુલ સરવાળો, વૈકલ્પિક કારકોની આવૃત્તિનો કુલ સરવાળો એક થાય. ઓકે, ધારો કે એક પ્રભાવી જનીન એમ એના માટેની સંજ્ઞા પી, પ્રચ્છન્ન જનીન સ્મોલ એ એના માટેની સંજ્ઞા ક્યુ. પ્રભાવી અને પ્રચ્છન્ન જ્યારે બે શબ્દ મેં તમને કીધા ને કે એક એક વૈકલ્પિક કારકોની આપણે વાત કરી બરાબર, કે કોઈ પણ એક સજીવ છે હે ને એની અંદર જે કોઈ પણ એક લક્ષણને અભિવ્યક્તિ માટે જવાબદાર કારકોની સંખ્યા બે છે. આ બે કારકો પૈકી એક કારક એવું છે જે અભિવ્યક્ત થાય અને બીજું કારક એવું છે જે અભિવ્યક્ત ના થાય. કોઈ પણ એક લક્ષણ એની અભિવ્યક્તિ માટે જવાબદાર કારકો બે. આ બે કારકોમાંથી એક એવું કારક છે જે અભિવ્યક્ત થાય છે, બીજું એવું કારક છે જે અભિવ્યક્ત થતું નથી. જે અભિવ્યક્ત થાય એ પ્રભાવી, અભિવ્યક્ત ના થાય એને પ્રચ્છન્ન બરાબર. અભિવ્યક્ત થાય તો પ્રભાવી, ના થાય તો પ્રચ્છન્ન, રાઈટ. હે, કોઈ પણ એક લક્ષણ હોય એની અભિવ્યક્તિ માટે જવાબદાર કારકો કેટલા હોય? બે હોય. આ બે કારકોમાંથી એક કારક એવું છે કે જેની અભિવ્યક્તિ થાય છે અને બીજું કારક એવું છે કે જેની અભિવ્યક્તિ થતી નથી. જે કારક અભિવ્યક્ત થાય એને પ્રભાવી કારક કહેવાય, જે કારક અભિવ્યક્ત ના થાય એને પ્રચ્છન્ન કારક કહેવાય. તો પ્રભાવી અને પ્રચ્છન્ન કુલ કારકોનો સરવાળો હંમેશા એક થાય. ધારો કે પ્રભાવી એ એ એ છે પી પ્લસ ક્યુ ઓ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ 1. હવે જો તમારે P શોધવું છે તો ઇટ વિલ બી 1 માઇનસ ક્યુ, ક્યુ શોધવું છે તો ઇટ વિલ બી 1 માઇનસ P બરાબર. સે ફોર એક્ઝામ્પલ, ધારો કે એક P કારક છે એની આવૃત્તિ 0.6 છે તો Q કારકની આવૃત્તિ 1 માઇનસ P ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 0.6 ઇઝ ઇક્વલ્સ ટુ 0.4. કોઈ બી કારક એક કારકની આવૃત્તિ તમને આપે ને તો તમે બીજા કારકની આવૃત્તિ તમારી જાતે શોધી શકો છો. વૈકલ્પિક કારકોની આવૃત્તિનો કુલ સરવાળો કેટલો થશે? હંમેશા એક થશે. બહુપદીના સૂત્ર દ્વારા તમે આને પણ સમજાવી શકાય. ધારો કે કારક એ હંમેશા જોડમાં હોય એટલે કે એ સ્ક્વેર
એટલે કે પી સ્ક્વેર, સ્મોલ એ એ જોડમાં હોય એટલે કે ક્યુ સ્ક્વેર, બરાબર. અને ટુ એ અને એ એટલે કે ટુ પી ક્યુ. એટલે કે આ સૂત્ર તમે લઈ લ્યો ને, પી પ્લસ ક્યુ સ્ક્વેર, પી પ્લસ ક્યુ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ પી સ્ક્વેર પ્લસ ટુ પી ક્યુ પ્લસ ક્યુ સ્ક્વેર. આ સૂત્ર દ્વારા તમે જનીનોની આવૃત્તિ શોધી શકો છો. લાઈક આની આપણે એક્ઝામ્પલ લઈએ, બરાબર. 0.6 પી એટલે 0.6 સ્ક્વેર, 0.6, 0.4, 0.4 નો સ્ક્વેર એટલે 0.36 પ્લસ 0.48 પ્લસ 0.16. એટલે અહીંયા જુઓ તમે, પ્રભાવીકારક છે અથવા તો કેપિટલે કેપિટલે એનું પ્રમાણ 36%, મિશ્ર અભિવ્યક્તિ એનું પ્રમાણ 48%, અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ એનું પ્રમાણ 100% થયું, બરાબર. કેટલા કેટલા ટકા પ્રમાણ થશે? કાં તો કેપિટલે કેપિટલે એટલે 36%, 48% અને 16%, રાઈટ. તો આ પ્રકારે તમે દ્વિપદીના વિસ્તરણ દ્વારા તમે જનીન આવૃત્તિને શોધી શકો છો. આ ઘણી વખત પૂછાતું હોય છે કે ભાઈ આ જનીન છે એની એક જનીનની આવૃત્તિ આટલી છે તો બીજા જનીનની આવૃત્તિ કેટલી થાય, બે જનીનની આવૃત્તિ આટલી આપી છે તો એમાંથી પ્રભાવીકારકની પોસિબિલિટી કેટલા ટકા, પ્રચ્છન્નકારકની પોસિબિલિટી કેટલા ટકા અને મિશ્ર અભિવ્યક્તિની પોસિબિલિટી કેટલા ટકા. ઓકે, તો જો એટલે આ પ્રકારે તમે વૈકલ્પિક કારકોની આવૃત્તિ શોધી શકો છો, હે ને. હવે જ્યારે તમે આ આવૃત્તિ શોધશો ને વૈકલ્પિક કારકોની, ત્યારે તમે શું જોશો? આ પ્રકારે વૈકલ્પિક કારકોની આવૃત્તિ આપણે શોધીએ, બરાબર. આ સિદ્ધાંત દ્વારા વૈકલ્પિક કારકોની આવૃત્તિ શોધવામાં આવે, અને જો વૈકલ્પિક કારકોની આવૃત્તિ શોધવામાં આવે ને તો આપણે શું જોશું? ક્યારે કેવું બને કે પરિણામ છે ને, આ સિદ્ધાંત દ્વારા જ્યારે વૈકલ્પિક કારકોની આવૃત્તિ શોધવામાં આવે ત્યારે એવું બને કે ક્યારેક પરિણામ આપણે જે એક્સપેક્ટ કરતા હતા ને એવું જ આવે છે. હે, આ પ્રકારે તમે જ્યારે વૈકલ્પિક કારકોની આવૃત્તિ શોધશો ને ત્યારે બે પોસિબિલિટીઝ છે. પોસિબિલિટી નંબર વન કે એને અંતર્ગત આપણે જેવું એક્સપેક્ટ કરતા હતા એવું જ પ્રમાણ આવશે. લાઈક મારા પેરેન્ટ્સના મેરેજ જ્ઞાતિમાંથી હતા, રાઈટ. તો મારી પાસે જીન પુલ એનો એ જ છે, તો મારી અંદર એ જનીનોની આવૃત્તિ અચળ જ છે. મારા મેરેજ એ જ્ઞાતિમાં જ કર્યા છે, તો મારા છોકરાઓની અંદર એ જનીન આવૃત્તિ કેવી રહેશે? સેમ ટુ સેમ જ રહેશે, સમજાય છે. આ જ્યારે આ પ્રકારે તમે જનીનોની આવૃત્તિ શોધો છો ત્યારે તમારી પાસે બે પોસિબિલિટીઝ છે. પોસિબિલિટી નંબર વન કે કાં તો એવું બને કે જનીનો છે એ પેરેન્ટ્સ જેવા જ છે, અને એવું એ બને કે જનીનો પેરેન્ટ્સ કરતાં ડિફરન્ટ છે. જો જનીનો પેરેન્ટ્સ કરતાં સાવ ડિફરન્ટ બની જાય, ક્યારેક જનીન આવૃત્તિમાં એકાએક બહુ મોટો ફેરફાર આવી જાય, ત્યારે નવી જાતિનું નિર્માણ થતું હોય છે. નવી જાતિનું નિર્માણ ક્યારે થાય? આપણે કાલના લેક્ચરમાં જોયું ને કે ડાર્વિનવાદ મુજબ જે નાની નાની ભિન્નતાઓ નવી જાત ના બનાવે, પણ ક્યારેક એવું થઈ ગયું બાય ચાન્સ એની હાવ વિકૃતિ સર્જાણી અને જનીન આવૃત્તિમાં બહુ મોટો વેરિએશન આવી ગયું, અને જનીન આવૃત્તિમાં આવેલું આવું બહુ મોટા પ્રમાણનું વેરિએશન નવી જાતિ બનાવે છે. ઓકે, આરડીવનબેક સિદ્ધાંત કેના માટે વપરાય? તો કે જનીન આવૃત્તિ શોધવા માટે વપરાય. જનીન આવૃત્તિ જ્યારે તમે શોધો છો ત્યારે તમારી પાસે કેટલી પોસિબિલિટીઝ છે? બે પોસિબિલિટીઝ છે. કાં તો આપણે એક્સપેક્ટ કરતા હતા એવી જ જનીન આવૃત્તિ મળે, કાં જનીન આવૃત્તિ એક્સપેક્ટ કરતા હતા એના કરતાં કંઈક ડિફરન્ટ મળે. જો એક્સપેક્ટ કરતા હતા એવી ને એવી મળે તો એ બદલાવ દર્શાવતું નથી, બરાબર. પણ ત્યારે કેવું બન્યું કે જનીન આવૃત્તિ છે એની અંદર બહુ મોટું વેરિએશન આવી ગયું, ત્યારે નવી જાતિનું નિર્માણ થાય છે, બરાબર. હે, શું કહે છે કે ભાઈ ઉદ્વિકાસીય ફેરફાર જ્યારે માપવામાં આવતી જનીન આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન હોય ત્યારે ઉદ્વિકાસીય ફેરફાર દર્શાવે છે, બરાબર. હે, આ પ્રકારે આપણે જનીન આવૃત્તિનું માપન કરી શકીએ છીએ. અને
परिणाम बे प्रकार होई शके छे। एक तो परिणाम अपनी अपेक्षा मुजबनु ज छे अने बीजू परिणाम अपनी अपेक्षा करता कंक अलग छे। जयरे परिणाम अपनी अपेक्षा करता कंक अलग आए त्यारे ते उद्विकासीय फेरफार दर्शावे छे। बराबर हाँ, अलग परिणाम अपनी अपेक्षित मूल्य करता अलग आए ने आ परिस्थिति उद्विकासीय फेरफार दर्शावे छे। बाय दिस वे यू कैन कंक्लूड दैट आ उद्विकासनी प्रक्रिया थई। ओके, आना ઉપરથી એવું તારણ નીકળે કે જ્યારે જનીન સમતુલામાં અથવા તો આરડી વિન્બક સમતુલામાં ખલેલ એટલે કે એક વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર થાય ત્યારે જ ઉદ્વિકાસની પ્રક્રિયા થાય છે, રાઈટ? આના ઉપરથી એવું તારણ નીકળે કે કોઈ પણ વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં થતો ફેરફાર નવી જાતિનો નિર્માણનો આધાર છે અને તેના લીધે જ ઉદ્વિકાસ થાય છે। બરાબર, એકને એક જ વસ્તુ રૂટીન ને રૂટીન વસ્તુ આવી રાખશે ને તો કાંઈ ઉદ્વિકાસની પ્રક્રિયા નહીં થાય। આપણો વિકાસ ક્યારે થાય? જ્યારે કંઈક ટેન્શનવાળી પરિસ્થિતિ હોય ને તો જ આપણો વિકાસ થાય। બાકી ટેન્શન વગરની પરિસ્થિતિ હોય ને હે ત્યારે આપણો વિકાસ ના થાય। કંઈક નવું આપણે ક્યારે જાણશું? જ્યારે ટેન્શન આપણે આવશે ત્યારે જ નવું જાણશું ને આપણે। તો આ પ્રકારે અહીંયા સુધીનો જે ટૉપિક આવે ને એને આપણે થિયરીની અંદર તમને પૂછે કે આરડી વિન્બર્ગ સિદ્ધાંત સમજાવો તો આટલી વસ્તુ સમજાવવાની થાય। હજી નવો એમસીક્યુ આપણે લઈએ કે ભાઈ પેલા કન્સેપ્ટ આખે આખો બેસે ને હવે તો અહીંથી અહીં સુધી એક વખત હે કે જનીન પુલની વાત કરી, જનીન આવૃત્તિની વાત કરી, વૈકલ્પિક કારકોના સ્થાન કે આવૃત્તિ શોધવા માટે આ સિદ્ધાંત ઉપયોગમાં લેવામાં આવે છે, નૈસર્ગિક પસંદગીની તકો વધારે હોય તો જનીન આવૃત્તિ પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે, જો આપણી જ્ઞાતિની અંદર આપણે જેવું પાત્ર જોઈએ જેવું પાત્ર મળી જશે તો આપણે બહાર જવાના નથી, આપણા ગામમાં ને ગામમાં આપણે કામ મળી જાય તો આપણે ગામ છોડીને જવાના નથી, આપણે ગામ છોડીને બહાર નથી જતા કે આપણે આપણી કાસ્ટની બારે મેરેજ નથી કરતા, ઇટ મીન્સ જનીન પુલ પેઢી દર એટલે નૈસર્ગિક પસંદગીની તકો વધારે છે તો આપણે નથી જતા, તો ઇટ મીન્સ જનીન પુલ પેઢી દર પેઢી અચળ જળવાઈ રહ્યા તો ઉદ્વિકાસીય ફેરફાર નહીં થાય। જોજો, ઉદ્વિકાસીય ફેરફાર ના થાય। ઓકે, આ સિદ્ધાંત અનુસાર વૈકલ્પિક કારકોની આવૃત્તિનો કુલ સરવાળો કેટલો થાય? તો કે એક થાય। પ્રભાવી જનીનને આપણે સે ફોર એક્ઝામ્પલ એ લઈએ, એની સંજ્ઞા પી, પ્રચ્છન્ન જનીન સ્મોલ એ, જેની સંજ્ઞા ક્યુ થશે હે, પ્રભાવી પ્લસ પ્રચ્છન્ન જનીનોનો કુલ સરવાળો હંમેશા કેટલો થાય? એક થાય। પી આપ્યું હોય તો ક્યુ શોધી શકો? ક્યુ આપ્યું હોય તો પી શોધી શકો છો। બરાબર, દ્વિપદીના વિસ્તરણ દ્વારા તમે જનીનોની આવૃત્તિ શોધી શકો છો। પી પ્લસ ક્યુ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ પી સ્ક્વેર પ્લસ ટુ પી ક્યુ પ્લસ ક્યુ સ્ક્વેર, કે જે આગળ તમે ઉપરના આંકડા કે કોઈ બી આંકડા મૂકશો ને એટલે તમને પેલા બે કેપિટલ આવે અને બે સ્મોલ આવે। કેપિટલ હોય ને એ હંમેશા પ્રભાવી તરીકે દર્શાવાય ને સ્મોલ હોય ને એ હંમેશા પ્રચ્છન્ન તરીકે દર્શાવાય। કેપિટલ ને સ્મોલ બે હોય ને તો આને મિશ્ર અભિવ્યક્તિ કહેવાય। આમાં તમને એમ કહે ને કે પ્રભાવી અભિવ્યક્તિના ટકા કેટલા? 36. પ્રચ્છન્ન અભિવ્યક્તિના ટકા કેટલા? 16. મિશ્ર અભિવ્યક્તિના ટકા કેટલા? 48. ઓકે, હવે એક કે જ્યારે તમે આવું તારણ કાઢો છો, તારણ કાઢો ત્યારે કેટલી પોસિબિલિટીઝ છે? બે પોસિબિલિટીઝ છે, કાં તો પરિણામ આપણી અપેક્ષા મુજબનું પ્રાપ્ત થશે ને કાં પરિણામ આપણી અપેક્ષા કરતાં કંઈક અલગ પ્રાપ્ત થશે। જો પરિણામ અપેક્ષા મુજબનું જ પ્રાપ્ત થયું તો કાંઈ ઉદ્વિકાસીય ફેરફાર દર્શાવાશે નહીં, પરંતુ જો આ પરિણામ પરિણામ છે એ અપેક્ષા કરતાં કંઈક અલગ પ્રકારનું ઉત્પન્ન થશે ને
રીતે ઉદ્વિકાસની પ્રક્રિયા દર્શાવે છે. બરાબર, હે, ક્યારે ઉદ્વિકાસ થશે? વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં જો ફેરફાર થશે ને તો જ ઉદ્વિકાસની પ્રક્રિયા થાય, અન્યથા ઉદ્વિકાસની પ્રક્રિયા થતી નથી. ઓકે, પાછું એક વસ્તુ આવે કે એના પછીનું એક એમસીક્યુ આવે કે આરડી વેનબર્ગ સિદ્ધાંત પર અસર કરતા પરિબળો, ક્યાં ક્યાં પરિબળો આરડી વેનબર્ગ સિદ્ધાંત ઉપર અસર કરે છે? જનીન સ્થળાંતરણ અથવા જનીન પ્રવાહ, જનીન સ્થળાંતરણ અથવા જનીન પ્રવાહ, બરાબર, જનીન વિચલન, એટલે કે જીનેટિક ડ્રિફ્ટ, જનીન વિચલન, બરાબર, વિકૃતિ, જનીનિક પુનઃસંયોજન, અને પ્રાકૃતિક પસંદગી, આટલા પરિબળો આરડી વેનબર્ગ સિદ્ધાંત ઉપર અસર કરે છે. આપણો પ્રશ્ન બન્યો આરડી વેનબર્ગ સિદ્ધાંત ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે? જનીન સ્થળાંતરણ, જનીન વિચલન, વિકૃતિ, પ્રાકૃતિક પસંદગી અને જનીનિક પુનઃસંયોજન, આટલા પરિબળો આરડી વેનબર્ગ સિદ્ધાંત ઉપર અસર કરતા જોવા મળે છે. કયા પરિબળો આરડી વેનબર્ગ સિદ્ધાંત ઉપર અસર કરશે? જનીન સ્થળાંતરણ, જનીન પ્રવાહ, જનીન વિચલન, વિકૃતિ, જનીનિક પુનઃસંયોજન અને પ્રાકૃતિક પસંદગી. બધા વિશે હું તમને થોડું થોડું બ્રીફમાં કહી દઉં. જનીન સ્થળાંતરણ એટલે શું? જોજો, એક વ્યક્તિ છે ને એ એક વસવાટમાં રહે છે. જનીન સ્થળાંતરણમાં શું કહે છે કે એક વ્યક્તિ છે એ એક વસવાટની અંદર રહે છે. બરાબર, એક વ્યક્તિ એક વસવાટની અંદર રહે છે ને, હે, ત્યાંથી સ્થળાંતરણ થઈ અને બીજે જાય. લાઈક એક ગુજરાતી છે, એની બધી પેઢીઓ ગુજરાતમાં જ રહી છે, કોઈ ગુજરાતની બહાર ગયું નથી, કોઈ ગુજરાતની બહાર મેરેજ નથી કર્યા, તો એ વ્યક્તિ પાસે જનીન પુલ કેનો છે? ગુજરાતી માઇલો છે, છે ગુજરાતી માઇલો જનીન પુલ એ વ્યક્તિ પાસે. એ વ્યક્તિ કેરેલા જાય છે. ક્યાં જાય છે? એ વ્યક્તિ કેરેલા જાય છે, ત્યાં સેટલ થાય છે, એની જોબ ત્યાં થઈ, કેરેલામાં સેટલ થયો, અને ત્યાંની કેરેલી એમ છોકરી સાથે મેરેજ કરે. કેની સાથે મેરેજ કરે છે? કેરેલિયન છોકરી સાથે મેરેજ કરે છે. હવે એના જે સંતાન આવશે ને એની અંદર ઇન્ડિયા ગુજરાતી નાય જીન પુલ છે, જનીનો છે, અને કેરલના જીન પુલ નાય જનીનો છે, છે. તો કોઈ એક વ્યક્તિ એક વસવાટમાંથી બીજા વસવાટમાં સ્થળાંતરિત થાય, ત્યાં જઈને સ્થાયી થાય, ત્યાંના સ્થાનિક સજીવો સાથે પ્રજનન કરે અને પોતાના જનીનો એના જનીન પુલમાં દાખલ કરે, આ બાબતને જનીન સ્થળાંતરણ કહેવામાં આવે છે. બરાબર, હજી એકવાર, એક વ્યક્તિ એક વસવાટમાં રહે છે, ત્યાંથી સ્થળાંતરિત થઈને બીજા વસવાટમાં જાય, ત્યાં સ્થાયી થાય, ત્યાંના સ્થાનિક સજીવો સાથે પ્રજનન કરે. જોજો, અહીંથી આપણે લંડન ગયા, લંડનમાં જઈને પાછા ગુજરાતી અને જ લગ્ન કર્યા ને, તો જનીન સ્થળાંતરણ ના કહેવાય. સમજાય છે? એક ઇન્ડિયન છે એ લંડનમાં જઈ અને પાછો, ભલે આપણે એમ કહીએ કે લંડનમાં જઈ લંડનમાં સેટલ થયો, લંડનમાં એને મેરેજ કર્યા, પણ ત્યાં જઈને ગુજરાતી અને જ મેરેજ કરે ને તો જનીન સ્થળાંતરણ ના કહેવાય. એને ત્યાંના સ્થાનિક વ્યક્તિ સાથે મેરેજ કરવા પડે તો જનીન સ્થળાંતરણ થાય. કોઈ એક વ્યક્તિ એક વસવાટમાં રહે છે, ત્યાંથી સ્થળાંતરિત થઈ અન્ય વસવાટની અંદર જાય છે, ત્યાં જઈ અને સ્થાયી થાય છે, અને પોતાના જનીનો એના જનીન પુલમાં દાખલ કરે છે, આ બાબતને જનીન સ્થળાંતરણ અથવા જનીન પ્રવાહ કહેવામાં આવે છે. એક વ્યક્તિ એક વસવાટમાં રહે છે, ત્યાંથી સ્થળાંતરિત થઈને અન્ય વસવાટની અંદર જાય છે, ત્યાં સ્થાયી થાય, પોતાના જનીનો એના જીન પુલમાં દાખલ કરે, આ ઘટનાને જનીન સ્થળાંતરણ કહેવામાં આવે છે. ઓકે, જનીન વિચલન અથવા જેનેટિક ડ્રિફ્ટ એટલે શું? નાની વસ્તી હોય ને, નાની વસ્તી, એની અંદર વૈકલ્પિક કારકોની સંખ્યા મર્યાદિત છે. નાની વસ્તી કે જેની અંદર
વૈકલ્પિક કારકોની સંખ્યા કેવી હતી? મર્યાદિત હતી, બરાબર. વસ્તી નાની હતી, વૈકલ્પિક કારકોની સંખ્યા મર્યાદિત હોય. વસ્તી નાની હોય અને વૈકલ્પિક કારકોની સંખ્યા મર્યાદિત હોય તો સ્વાભાવિક છે કે જનીન આવૃત્તિ છે ને એની અંદર તક દ્વારા એક પ્રકારનો ફેરફાર ઉત્પન્ન થાય. જનીન આવૃત્તિમાં જે તક દ્વારા ફેરફાર ઉત્પન્ન થાય ને, નાની વસ્તીમાં સેથરાઇટ દ્વારા એને સમજાવવામાં આવ્યું ને, એટલે એને સેથરાઇટ અસર પણ કહેવામાં આવે છે. કેવી અસર કહેવાય એને? સેથરાઇટ અસર કહેવાય. શું કામ સેથરાઇટ અસર કહેવાય એને? કારણ કે આ બાબતની એક્સપ્લેનેશન સેથરાઇટ દ્વારા આપવામાં આવી, સેથરાઇટ દ્વારા આપવામાં આવી એટલે એને સેથરાઇટ અસર કહેવામાં આવે છે, બરાબર. પહેલી વાત એક્સપ્લેન એ સમજાય કે સેથરાઇટ એ વસ્તુ સમજાવી એટલે એને સેથરાઇટ અસર કહેવામાં આવે છે. નાની વસ્તીમાં જનીન આવૃત્તિમાં તક દ્વારા થતો ફેરફાર એટલે જેનેટિક ડ્રિફ્ટ. કોને કહેવાય જેનેટિક ડ્રિફ્ટ? નાની વસ્તીમાં જનીન આવૃત્તિમાં જે તક દ્વારા ફેરફાર થાય એને જેનેટિક ડ્રિફ્ટ કહેવામાં આવે છે. સેથરાઇટ દ્વારા એને સમજાવવામાં આવી એટલે એને સેથરાઇટ અસર પણ કહેવામાં આવે છે, બરાબર. નાની વસ્તીમાં જનીન આવૃત્તિમાં તક દ્વારા થતો ફેરફાર એટલે જેનેટિક ડ્રિફ્ટ, રાઈટ. એક વ્યક્તિ એક વસવાટમાંથી બીજા વસવાટમાં સ્થળાંતરિત થાય, સ્થાયી થાય, ત્યાંના સ્થાનિક સજીવ સાથે પ્રજનન કરે, પોતાના જનીનો એના જીન પૂલમાં દાખલ કરે, આને આપણે જનીન સ્થળાંતરણ કીધું. નાની વસ્તીની અંદર જનીન આવૃત્તિમાં તક દ્વારા થતો ફેરફાર એને જેનેટિક ડ્રિફ્ટ કહેવામાં આવે છે. આ મોટી વસ્તીમાંય પોસિબલ છે અને આ જ વસ્તુ જો નાની વસ્તીની અંદર થાય તો એને જનીન વિચલન કહેવામાં આવે છે, રાઈટ. વસ્તી મોટી હોય તો જેનેટિક ડ્રિફ્ટની અસર ન જેવી હોય, પણ નાની વસ્તી હોય તો જેનેટિક ડ્રિફ્ટની અસર નોંધપાત્ર હોય છે, બરાબર. એક નાની નાની જ્ઞાતિ છે કે જેની અંદર નંબર ઓફ પીપલ પ્રમાણમાં ઓછા છે, નંબર ઓફ પીપલ પ્રમાણમાં ઓછા છે એ તો વ્યક્તિ છે, લાઈક ડૉક્ટર છે, એક નાની એવી જ્ઞાતિ છે. એમાંથી કોઈ છોકરી ડૉક્ટર બની, હવે એની જ્ઞાતિમાં કોઈ છોકરો એને ડૉક્ટર ના મળે તો સ્વાભાવિક છે કે એ બીજી જ્ઞાતિમાં મેરેજ કરવા માટે માઇગ્રેટ થશે. તો આને તમે જેનેટિક ડ્રિફ્ટ કહેશો. વિકૃતિ તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે જનીનો છે ને એના વૈકલ્પિક કારકોમાં એકાક આવતો મોટો ફેરફાર એને વિકૃતિ કહેવામાં આવે છે. જનીનિક પુનઃસંયોજનને આપણે ખબર છે કે જે અર્ધીકરણની ક્રિયા થાય ત્યારે વ્યતિકરણ થાય, અર્ધીકરણની ક્રિયા થાય ત્યારે વ્યતિકરણ થાય, વ્યતિકરણ થાય તો શું થાય? નવા જનીન સમૂહ રચાય, રાઈટ ને. જનીનનું પુનઃસંયોજન મતલબ કે એક જે જનીનો હતા, એક રંગસૂત્ર હતો એનો ચોક્કસ પાર્ટ તૂટી ગયો, એ પાર્ટ બીજા રંગસૂત્ર સાથે ચોંટી ગયો. જનીનિક પુનઃસંયોજન, બરાબર. જનીન દ્રવ્યની આપ લે થાય, જે નવા જનીન સ્વરૂપ રચાય એને જનીનિક પુનઃસંયોજન કહેવાય. એ ઉદ્વિકાસનો એક આધાર બને છે. પ્રાકૃતિક પસંદગી એ તો આપણે આટલા દિવસથી બોલે રાખીએ છીએ, હે ને, કે ભાઈ એવો સજીવ કે જે પોતાના પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરવા માટે સક્ષમ છે, યોગ્યતમ બની જાય, ચિરંજીવી થાય, લાંબુ જીવે, પ્રજનન કરે, પોતાના જનીનો આગળની જીન પૂલ આગળની પેઢીમાં દાખલ કરે અને આવા આવા જનીનો ધરાવતા સજીવોની સંખ્યા વધે, કુદરત એને પસંદ કરે, અને પ્રાકૃતિક પસંદગી, ડાર્વિન સિદ્ધાંત. સમજાય છે બધી વસ્તુઓ? આર ડી વેનબર્ગ સિદ્ધાંત ઉપર અસર કરતા પરિબળો. પહેલી વસ્તુ જનીન સ્થળાંતરણ. જનીન સ્થળાંતરણ એટલે શું? એક વ્યક્તિ એક વસવાટમાં રહે છે, ત્યાંથી સ્થળાંતરિત થઈ અને બીજા વસવાટમાં જાય, ત્યાં સ્થાયી થાય, પોતાના ત્યાંના સ્થાનિક સજીવ સાથે પ્રજનન કરી અને પોતાના જનીનો એના જનીન પુલમાં દાખલ કરે, એને આપણે જનીન પ્રવાહ કીધું. જનીન આવૃત્તિમાં તક દ્વારા થતો ફેરફાર, નાની વસ્તીની અંદર જનીન આવૃત્તિમાં તક દ્વારા થતો ફેરફાર જનીનિક ડ્રિફ્ટ. જનીનોના જનીનો છે, બરાબર, એકાએક આવતો મોટો ફેરફાર, જનીનોના બંધારણની અંદર એકાએક આવતો મોટો ફેરફાર એટલે વિકૃતિ, બરાબર. જનીનોનું પુનઃસંયોજન, અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જનીન દ્રવ્યોની આપ લે થાય એના લીધે જે નવા જનીન સમૂહોનું નિર્માણ થાય, જનીનિક પુનઃસંયોજન અને પ્રાકૃતિક પસંદગી, આ પાંચે પાંચ પરિબળો આર ડી વેનબર્ગ સિદ્ધાંત ઉપર અસર કરે છે. ઓકે, હે. આ પ્રકારે મોટો ફેરફાર, એકાએક મોટો ફેરફાર થાય ને, જોજો કેટલીક વાર વસ્તીની અંદર એકાએક મોટો ફેરફાર થાય. અહીંયા સ્થળાંતરણ કોને કહે છે? એ લોકો વસ્તીમાં સ્થળાંતરણ થાય ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જનીન આવૃત્તિમાં ફેરફાર થાય છે. આમ નવા જનીનો નવી વસ્તીમાં ઉમેરાય છે તો કેટલાક જનીનો એ વસ્તીમાંથી દૂર થાય છે, બરાબર. જનીન સ્થળાંતરણ થાય ને એના લીધે શું થાય? વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર થાય. જનીન સ્થળાંતરણ કારકોની આવૃત્તિમાં ફેરફાર થાય, નવા સ્વરૂપોનું નિર્માણ થાય,
કેટલાક જનીનો વસ્તીમાંથી દૂર થઈ આપણો ગુજરાતી કે જેને કેરેલિયન સાથે મેરેજ કર્યા તો એ ગુજરાતીના જનીનો આપણા જનીન પુલમાંથી દૂર થઈ ગયા, એના જનીનો કોઈ દિવસ આપણા જનીન પુલમાં નહીં આવે, તો કેટલાક નવા જનીનો દાખલ થાય. થાય ને, કેરેલિયનના જનીનો ગુજરાતના જીન પુલમાં આવી ગયા અને ગુજરાતીના ઈ સ્પેસિફિક ગુજરાતી વ્યક્તિઓ તો એના જનીનો ગુજરાતના જીન પુલમાંથી દૂર થઈ જાય છે. કેટલીક વખત આમ આવા સમાન ફેરફારો તક દ્વારા થઈને નાની વસ્તીમાં જનીન આવૃત્તિમાં તક દ્વારા થતા ફેરફાર એને જનીન વિચલન જેનેટિક ડ્રિફ્ટ અથવા સેથ રાઇટ અસર કહે છે. રાઈટ, હવે શું થાય છે તો કે કેટલીક વખત વૈકલ્પિક આવૃકોની આવૃત્તિમાં એટલો બધો મોટો ફેરફાર થઈ જાય ને, કેટલીક વખત ખૂબ મોટો ફેરફાર થાય અને નવી જાતિ બને, આવી જાતિને સ્થાપક જાતિ કહેવાય. અને આ અસરને સ્થાપક અસર અથવા તો ફાઉન્ડર ઇફેક્ટ કહેવાય. નવી જાતિ બની, સ્થાપક જાતિ અથવા પાયન જાતિ, અને આ અસરને ફાઉન્ડર ઇફેક્ટ કહેવામાં આવે છે. ઓકે, હજી થોડુંક બાકી છે પણ ઘણો મોટો લેક્ચર થઈ ગયો છે. ઓલરેડી 42-43 મિનિટ્સ થઈ ગઈ છે. આટલું રાખો, હજી થોડુંક બાકી છે, એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. અહીંથી ચાલુ કરીને અહીંયા સુધી પછી આમાં નથી આપ્યું. વિકૃતિ આગળ આપણે કહી દીધું ને, એટલે વિકૃતિની હવે સમજ નથી આપી. જનીનની પુનઃસંયોજનની આગળ વાત થઈ ગઈ, એની વાત નહીં લઈ ગયો, અને પ્રાકૃતિક પસંદગી એની આગળ ઘણી બધી વાત આપણે થઈ ગઈ છે. એટલા માટે એ વસ્તુની કંઈ જાજી ડિટેલિંગ કહેતા નથી. ઓકે, છેલ્લી વખત આ ડિવિન બર્થ સિદ્ધાંતમાં અહીંથી કરીને માથે કરીને અહીં સુધી આવી જાઓ તો કે પહેલાં જનીન પુલ આપણે સમજાવ્યું, પછી જનીન આવૃત્તિ સમજાવ્યું. એ આ સિદ્ધાંત તો શું કહે છે કે જનીનોની વૈકલ્પિક કારકોની આવૃત્તિ કે તેનો સ્થાન શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવતો સિદ્ધાંત એટલે આ ડિવિન બર્થ સિદ્ધાંત. જ્યારે નૈસર્ગિક પસંદગીની તકો વધારે હોય તો જનીન આવૃત્તિ અચળ જળવાઈ રહી અને પેઢી દર પેઢી સ્થિર થઈ જાય છે. આ સિદ્ધાંત અનુસાર વૈકલ્પિક કારકોની આવૃત્તિનો કુલ સરવાળો એક બને. રાઈટ, ધારો કે પ્રભાવી જનીન કેપિટલ એ, પ્રજન જનીન સ્મોલ એ, સંજ્ઞા એક માટેની પ્લસ પી અને એક માટેની ક્યુ, તો અને વૈકલ્પિક કારકોની આવૃત્તિ કુલ સરવાળો હંમેશા એક બને. દ્વિપદીના વિસ્તરણ દ્વારા તમે કારકોની આવૃત્તિ શોધી શકો છો. આવૃત્તિ શોધો તો બે પોસિબિલિટીઝ છે, કાં તો એક્સપેક્ટેડ પરિણામ મળે કાં અનએક્સપેક્ટેડ પરિણામ મળે. અનએક્સપેક્ટેડ પરિણામ મળે તો દ્વિકાસીય ફેરફાર દર્શાવે છે, અને એમ કહે છે કે વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં મોટો ફેરફાર થાય ને તો જ ઉદ્વિકાસ થાય અને તો જ નવી જાતિનું નિર્માણ થાય. એના ઉપર અસર કરતા પરિબળો જનીન સ્થળાંતરણ, જનીન વિચલન, વિકૃતિ, જનીનની પુનઃસંયોજન અને પ્રાકૃતિક પસંદગી. એક વ્યક્તિ એક વસવાટમાંથી બીજા વસવાટમાં સ્થળાંતરિત થાય, ત્યાં જઈને સ્થાયી થાય, પોતાના જનીનો નવી જનીનોના નવી વસ્તીના જીન પુલમાં દાખલ કરે, આ બાબતને આપણે શું કહીએ છીએ, આ બાબતને આપણે જનીન સ્થળાંતરણ કહીએ છીએ. જનીન સ્થળાંતરણ થાય તો વસ્તીની અંદર કેટલાક નવા જનીનો પ્રાપ્ત થાય તો કેટલાક પોતાના ઓરિજિનલ જનીનો ગુમાવાય છે. પછી કેની વાત કરી આપણે, લાસ્ટ વાત કરી આપણે વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં તક દ્વારા થતો ફેરફાર, એને જેનેટિક ડ્રિફ્ટ કહેવામાં આવે છે. અને આ પ્રકારે જે નવી જાતિ બને ને એ નવી જાતિને શું કહેવાય, સ્થાપક જાતિ કહેવાય. અને આ જે અસર ઉત્પન્ન થાય ને એને શું કહેવાય, સ્થાપક અસર અથવા તો ફાઉન્ડર ઇફેક્ટ કહેવામાં આવે છે. ઓકે, સારું, ચાલો
આ ટોપિક સ્પેશિયલી અહીંયાથી એમસીક્યુ એક આમાંથી રહે અને એક આ ટોપિકની અંદરથી અહીંયાથી આટલા સુધીમાં એમસીક્યુ પૂછાતો હોય છે. રાઈટ? તો શાંતિથી આટલું વાંચજો, ના સમજાય તો ફોન કરજો. ઓકે, ગુડ ડે, ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ટાઈમ. જો આ લેક્ચર્સમાં મજા આવતી હોય તો તમારા ગ્રુપ સર્કલની અંદર પણ તમે આ લેક્ચર સેન્ડ કરી શકો છો. રાઈટ? અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.